હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું એકદમ ઢાબા સ્ટાઇલ દમાલું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે આવા નાની સાઈઝના બટેટાને લઈને તેને બાફી લેવાના છે જો તમારી પાસે નાના બટેટા ના હોય તો તમે એક બટેટાના બે ટુકડા કરીને પણ લઈ શકો છો બટેટા બફાઈ જાય ત્યારબાદ તેને ફોલીને આ રીતના ફોર્કની કે કોઈ ચપ્પુની મદદથી તેમાં આ રીતે કાણા કરી લેવાના છે ત્યારબાદ આપણે કઢાઈમાં ચાર ચમચા જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે કારણ કે આપણે તેમાં બટેટાને ફ્રાય કરવાના છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં બાફીને તૈયાર કરેલા બટેટા તેમાં ફ્રાય કરવા માટે નાખીશું અને વચ્ચે વચ્ચે થોડીવારે તેને આ રીતના હલાવતા રહીશું તો લગભગ છથી સાત મિનિટ બાદ તમે જોઈ શકો છો બટેટાનો કલર ચેન્જ થઈ ગયો છે અને તે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે ત્યારબાદ આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું ત્યારબાદ હવે એ જ તેલમાં એક ચમચી જેટલું જીરું એડ કરીશું ત્યારબાદ લાલ મરચાં મરી તજ તથા લવિંગ એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં આ રીતે કટ કરેલી ડુંગળી આઠથી દસ કાજુ એક ઇંચ આદુનો ટુકડો બે લીલા મરચાં તથા આઠથી દસ લસણની કળી એડ કરીશું લગભગ ચારથી પાંચ મિનિટ બાદ ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે આપણે તેમાં કટ કરેલું ટામેટું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ મસાલાની ચડવાની પ્રોસેસ થોડી જલ્દી થાય તેના માટે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને લગભગ અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું મસાલાને સારી રીતે મિક્સ કરી લઈને તેને ઢાંકીને લગભગ ચારથી પાંચ મિનિટ માટે ચડવા દઈશું તો ચારથી પાંચ મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈએ તો મસાલો સારી રીતે ચડી ગયો છે તો તમે જોઈ શકો છો ટામેટાને આ રીતના ચમચાની મદદથી દબાવતા તે સારી રીતે તૂટી જાય છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું ત્યારબાદ તૈયાર થયેલા મિક્સરને ચારથી પાંચ મિનિટ ઠંડુ થવા દઈ આપણે મિક્સર જારમાં લઈને તેની ગ્રેવી બનાવી લઈશું ત્યારબાદ હવે એ જ કઢાઈમાં બે ચમચા તેલ ગરમ થવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું ત્યારબાદ તેલમાં લાલ મરચું પાવડર નાખીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે તેલમાં લાલ મરચું પાવડર નાખવાથી ગ્રેવીનો કલર ખૂબ જ સરસ આવશે ત્યારબાદ આપણે તેમાં તૈયાર કરેલા ડુંગળી અને ટામેટાની પેસ્ટ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે જે મિક્સર જારમાં ગ્રેવી બનાવી છે તે જ મિક્સર જારમાં થોડું પાણી લઈને તેને હલાવીને આ રીતના ગ્રેવીમાં મિક્સ કરી લઈશું ત્યારબાદ તેને ઢાંકીને ચડવા દઈશું હવે દમાલુને એકદમ ઠાબા સ્ટાઇલ બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી જેટલું મોળું દહીં લીધું છે તેમાં એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે થોડું મોળું દહીં હોય એવું લેવાનું છે ખાટા દહીંનો ઉપયોગ કરવાનો નથી ત્યારબાદ ઢાંકણ ખોલીને જોઈએ તો ગ્રેવી સારી રીતે ચડી ગઈ છે એક વખત આ રીતના ચમચો ફેરવીને આપણે તેમાં તૈયાર કરેલી દહીંની પેસ્ટ ઉમેરીશું અને દહીંને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું દહીં ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈ ગયા બાદ લગભગ બેથી ત્રણ મિનિટ માટે આપણે તેને ઢાંકીને ચડવા દઈશું તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવીનો કલર એકદમ સરસ લાલ આવ્યો છે ત્યારબાદ આપણે તેમાં ફ્રાય કરેલા બટેટા એડ કરીશું અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં લગભગ અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું જેનાથી જો થોડી તીખાશ કે દહીંની થોડી ખટાશ હોય તો તે ટેસ્ટ એકદમ બેલેન્સ થઈ જશે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને છેલ્લે તેમાં કટ કરેલા લીલા ધાણા એડ કરીશું તો તૈયાર છે આપણું જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ઢાબા સ્ટાઇલ દમાલુ જે ઘરે બનાવવું ખૂબ જ સહેલું છે દમાલુને તમે રાઈસ રોટલી કે પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો તો એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલસ કુકિંગને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ